જે રીતે નવસારી શહેર છે તે પૂરગ્રસ્ત વિસ્તારની અંદર ફસાયું છે અને ખાસ કરીને નવસારી જિલ્લાની અંદર કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે તો આપણી સાથે નવસારી જિલ્લાના જે કલેક્ટર જોડાય છે તેમની સાથે સીધી વાત કરીશું. કઈ રીતે હાલની સ્થિતિ છે નવસારી જિલ્લાની? સર, નવસારી જિલ્લાની કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે? કેટલા લોકોને હાલમાં રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે? નવસારી જિલ્લામાં પૂર્ણા, કાવેરી અને અંબિકા ત્રણો નદીઓમાં એક સાથે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે અને આ સ્થિતિમાં વહીવટી તંત્રે ચીખલી તાલુકામાં બધા ઇવેક્યુએશન અને રેસ્ક્યુ કર્યા છે. પૂર્ણા નદીના કિનારે કાંઠે પણ કોઈ ઇવેક્યુએશન અને રેસ્ક્યુ બાકી નથી અને આજે બારી ભરતી હોવાથી અને અંબિકાના લેવલ કરીબ 37 થી 38 ફીટ હોવાથી આપણે અમુક વિસ્તારોમાં લોકોને તકલીફ પડી છે. મોટાભાગે લોકો સુરક્ષિત છે. અમુક લોકો જે ફસાયા છે, જે ઝીંગાના ફાર્મમાં કામ કરતા હોય અથવા અમુક કાચા વિસ્તાર જે એકદમ નદી કાંઠે હોય અને ઘણી સૂચના આપ્યા પછી જે લોકો નહીં નીકળ્યા હોય, આ ઓવર કોન્ફિડન્સમાં હોય કે આપણે નીકળી શકતા હતા, એ લોકોની રક્ષા માટે, બચાવ માટે એનડીઆરએફની 3 ટીમો ત્યાં કાર્યરત છે, સાથે બીજી 2 ટીમો પણ ત્યાં મોકલવામાં આવી છે. અને વેધર ખરાબ હોવાથી ગઢદેવીમાં ચોપરની આપણી વ્યવસ્થા કરવામાં આવી છે, પણ એ વ્યવસ્થા હોપફુલી આપણે બધાને, અગર વેધરમાં થોડો સુધાર થાય તો આપણે વહેલા એ લોકોને કાઢી શકીએ. અને બધાતે મારી અપીલ છે કે જે જગ્યા હોય એ સુરક્ષિત રહે. અત્યારે ત્રણો નદીઓમાં ખાસો પાણી છે, તો કોઈ પણ સંજોગોમાં તમે કોઈ પણ કામ હો તો તમે બહાર નીકળતા નહીં. સર, આવનાર કલાકોની અંદર સ્થિતિ કઈ રીતની જોવા મળશે? ખાસ કરીને હવે આપણા જે પ્રથમ ટાર્ગેટ છે, જે લોકો અમુક વિસ્તારમાં ફસાયા છે તો એ લોકોને આપણે સુરક્ષિત આશ્રય સ્થળોમાં લઈ જવાના છે. અને મોસમની હાલ વરસાદની આગાહી તો છે, પણ એટલી બધી નથી, તો મને એવું લાગે છે કોઈને પેનિક થવાની બહુ વિશેષ જરૂર નથી, લેકિન તકેદારી ખૂબ રાખવાની છે. કેમકે કુદરતનો જે વરસાદ આવશે એ અમુક વાર આમાં થોડી તફાવત પણ રહેતી હોય છે. સર, એક છેલ્લો સવાલ છે ખાલી, કે એનડીઆરએફ સાથે કોઈ આર્મીની ટીમ અથવા તો કોઈ બીજી રેસ્ક્યુ માટેની કોઈ ટીમ બહારથી લીલી બોલાવી? આપણે કોસ્ટગાર્ડ અને એરફોર્સની પણ મદદ લીધી છે અને સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ કાર્યરત છે. થેન્ક યુ. આપણી સાથે કલેક્ટર નવસારીના જે છે, કહે છે કે જે ડિઝાસ્ટર મેનેજર છે, મેનેજમેન્ટ આખી ઓફિસ છે ત્યાં સતત જે કાર્યરત છે, દિલ્હીના સંપર્કમાં તમામ જે ટીમો છે, કઈ રીતે લોકોને, જે ગણદેવી છે, તમામ લોકોને, જે લોકો ફસાય છે, ઝીંગાના તળાવ છે તે બીજી વસ્તુ છે, જે ગામો છે, જે અંતરિયાળ જે વિસ્તારોની ગામની અંદર આજુબાજુ જે પાણી ફરી વળે છે તે લોકોને કઈ રીતે બચાવી શકાય તે માટેના તમામ જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને હાલમાં જે વેધર, જે કહી શકાય વાતાવરણના સંજોગોને ધ્યાનમાં રાખીને જે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવા જોઈએ તે કરવા માટે જે શક્ય નથી, પણ જે એનડીએફની જે ટીમો છે, જેમ બને વધુ 2 ટીમો બોલાવી અને ગણદેવીના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી ગામો, ભાઠા ગામ છે, બીજા કેટલાક જે ગામો છે તેમને બહાર કાઢવાની જે રેસ્ક્યુ કરીને જે કામગીરી છે એનડીએફની ટીમો છે તે કાર્યરત છે. સાથે મહત્વની વસ્તુ એ પણ છે કે નવસારી શહેર છે તે જિલ્લાથી આખું એક જેનો સંપર્ક છે તે તૂટ્યો છે, કારણ કે તમામ અંદર આવવાના જે રસ્તા છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને નેશનલ હાઈવે જે 8 નંબર છે, જે અમદાવાદ બોમ્બેને જે જોડતો, તેની ઉપર પણ આજે ચીખલીથી વલસાડ તરફના હાઈવેને વધારે જે પાણી છે તે અસરગ્રસ્ત થયું છે. તેના કારણે હાઈવે પણ જે બંધ કરવાની જે સ્થિતિ છે.